સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમાં. અને ફરીથી એકવાર સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે નિષ્ણાત ડૉક્ટર દિગીશભાઈ ઠક્કર, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખૂબ જ આનંદની વાત છે કે આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે ઘણા બધા અમને પ્રશ્નો મળી રહ્યા છે આપના, અને અલગ અલગ જે આપણે સમસ્યામાં છે એમાં આયુર્વેદમાં જે સિરીઝમાં નિષ્ણાત પાસેથી આપણે જે સમાધાન લઈએ છીએ એ પણ આપણે પસંદ આવ્યા છે. આપના પ્રશ્નો કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિગીશભાઈ. આપણે આજની ચર્ચા જે કરીએ છીએ દર્શક મિત્રોની, જે એવા એક ટોપિક ઉપર કે જે વિશ્વમાં સૌથી વધારે એની ચર્ચા છે ન્યૂઝપેપરમાં, મેગેઝિન્સમાં, અને સર્વવ્યાપી આ એક સમસ્યા બની છે. આપણે એવી વાત કરીએ તો ઇન્ફર્ટિલિટી એટલે કે વ્યંધત્વના જે સમસ્યા છે એની વાત કરીએ તો દિગીશભાઈ, આપણે શરૂઆતમાં હું ક્વેશ્ચન કરું એ પહેલાં દર્શક મિત્રોને જણાવી દઉં, ફરીથી આપણે યાદ કરાવી દઉં કે જે સ્ક્રીન ઉપર જે નંબર છે જે કાર્યક્રમનો અમારો, એની ઉપર આપણે આપણી સમસ્યાના પ્રશ્નો મોકલીને સમાધાન લઈ શકો છો નિષ્ણાત પાસે. તો દિગીશભાઈ, આપણે શરૂઆતમાં ચર્ચા કરીએ કે જે ઇન્ફર્ટિલિટી વ્યંધત્વની જે ચર્ચા છે આજે સર્વવ્યાપી, આટલી બધી પહેલાં ક્યારેય નથી રહી એટલી બધી આજે સમસ્યા વિકરાળ બની છે અને લોકોમાં વધુ જોવા મળી છે, તો એ શું છે અને એના કારણો આપની દ્રષ્ટિએ શું છે? પહેલાં જનરલી ઇન્ફર્ટિલિટીની ડેફિનેશન કહી દઉં કે જ્યારે એક વર્ષ સુધી કોન્સ્ટન્ટ સંબંધ રાખવા છતાં પણ ગર્ભધારણા ન રહે તો એને ઇન્ફર્ટિલિટી અંડરમાં કન્સિડર કરવા. હવે બેઝિકલી એના કારણ શું હોય છે? તો સૌથી પહેલાં પહેલું જો હું આયુર્વેદનો વિચાર કરું તો આયુર્વેદ અનુસાર ચાર ફેક્ટર એ લોકોએ કન્સિડર કર્યા છે. ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. ઋતુ એટલે માસિક. માસિક જે છે એ રેગ્યુલરલી આવવું જોઈએ, મતલબ એની સાયકલ રેગ્યુલર હોવી જોઈએ. એમાં જે પ્રમાણ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ, એક અંજલી એવું પ્રમાણ કીધું છે. એની સાથે એમાં કોઈ ક્લોટ્સ ના હોવા જોઈએ, વાઇટ ડિસ્ચાર્જની કોઈ તકલીફ ના હોવી જોઈએ, કોઈ સ્મેલ ના હોવી જોઈએ, કલર ફ્રેશ રેડ હોવો જોઈએ અને કોઈ દુખાવો ના હોવો જોઈએ. આને ક્વોલિટીવલી મેન્સ્ટ્રુએશન કન્સિડર કર્યું છે. બીજું છે ક્ષેત્ર. ક્ષેત્ર એટલે ગર્ભાશય છે, ફેલોપિયન ટ્યુબ છે, ઓવરી છે, એમાં કોઈ વ્યાધિ અવસ્થા નથી અથવા એ પોટેન્શિયલ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. ત્રીજું છે અંબુ, એટલે વસ્ક્યુલારિટી ઓફ યુટેરસ, એટલે ગર્ભાશયને મળતું પોષણ, એ સૌથી વધારે મહત્વનું છે. જો ગર્ભાશય જો સ્ટ્રોંગ નહીં હોય કેરી કરવા માટે તો ગર્ભધારણા યોગ્ય બનતી નથી. અને છેલ્લે છે બીજ, એટલે સ્ત્રીબીજ, એટલે ઓવ્યુલેશન, સ્ત્રીબીજ પરિપક્વ થાય છે કે નહીં, એ રિલીઝ થાય છે કે નહીં, આ બધી અવસ્થા જોવામાં આવે છે. બીજું છે હાઇપોથાઇરોઇડિઝમ. થાઇરોઇડના કોઈ પણ ઇસ્યુઝના કારણે પણ ગર્ભધારણામાં તકલીફ થતી હોય છે. બીજું એક છે સ્ટ્રેસ. સ્ટ્રેસથી એડ્રિનલિન નામના હોર્મોનનું સ્ત્રાવ વધી જાય છે અને જે ઓવ્યુલેશન એટલે સ્ત્રીબીજના પરિપક્વતાને અટકાવે છે, જેના કારણે ગર્ભધારણા નથી થતી. સ્ટ્રેસના અંડરમાં એક વાત હું કન્સિડર કરવા માગું છું કે અત્યારનું સિનેરિયો એવો છે કે લેટ મેરેજ થવા માંડ્યા છે અને ડ્યુ ટુ જોબ અને બીજા ઇશ્યુઝના કારણે. હવે જ્યારે ગર્ભધારણા માટે ચાન્સ લેવામાં આવે, એક વાર, બે વાર કે ત્રણ વાર ચાન્સ લેવા છતાં પણ જો ગર્ભધારણા ન થાય તો એ લોકોને સાયકોલોજિકલ એવું થાય છે કે હા હવે તો મને ઇશ્યુ થાય એમ નથી, એટલે હવે આપણે કંઈક બીજા સોલ્યુશન તરફ જવું જોઈએ. તો મારું તમને એક નિવેદન છે કે જો નોર્મલ મેન્સ્ટ્રુએશન સાયકલ હોય અને ક્વોલિટીવલી હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલીસ્ટ ડેફિનેશન પર તમે જુઓ તો એક મહિના, સોરી એક વર્ષ સુધીના સંબંધનું વર્ણન કરેલું છે, તો એને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. બીજું એક ઓબેસિટી છે, વજન વધવાના કારણે પણ ઓવ્યુલેશનમાં તકલીફ થતી હોય છે. પહેલાંના ટાઈમમાં જે એક્સરસાઇઝ થતી જેના કારણે પેલ્વિક મસલને સ્ટ્રેન્થ મળતી એટલે ગર્ભાશયને તાકાત મળતી, જેના કારણે ગર્ભધારણામાં ઇઝી થઈ શકતું હતું. બીજું લાઇફસ્ટાઇલ ચેન્જીસ. આજે
જે ફૂડ જે શરીરને પોષણ મળવું જોઈએ એ મળતું નથી. અગાઉના એપિસોડમાં મેં એક વાત કરી હતી કે વિટામિન સી જે છે એ ઓવ્યુલેશન માટે જરૂરી હોય છે, તો એ ફૂડ રેગ્યુલર લેવાતું ના હોય, રાત્રે જાગરણ થતું હોય, તો બાયોલોજિકલ ક્લોક એટલે સૂર્ય ઉદયથી અને સૂર્યાસ્ત પછીના જે નિયમ છે એનાથી વિરુદ્ધ જ્યારે ચાલીએ એટલે એ ઇમ્બેલેન્સ વસ્તા ડેવલપ થતી હોય છે, જેના કારણે આ વધારે વસ્તુ વધારે ને વધારે ક્રિટિકલ થતી જાય છે. દિગીશભાઈ, તમે જે પ્રમાણે વાત કરી કે એક જે પહેલી નજરની વાત કરીએ કે ઇન્ફર્ટિલિટી જે વૈંધ્યત્વની જે સમસ્યા છે એ પહેલી દ્રષ્ટિએ જોઈએ તો તમારા હિસાબે કે કોઈ પણ કપલ વિધાઉટ પ્રોટેક્શન લિવ ઇન રિલેશનમાં એક વર્ષ સુધી રહે અને એ જો એમાં પ્રેગ્નન્સી ના થાય તો આ સમસ્યા છે એમ કહી શકાય, બરાબર છે? આપણે અલગ અલગ પદ્ધતિમાં એના રિપોર્ટ્સની ઉપચારની બી વાત કરીએ, પરંતુ આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં એને કઈ રીતે જોવાય છે અને એના ઉપચાર આપણે કઈ રીતે કરી શકીએ? બેઝિકલી કેવું છે કે કોઈ પણ વ્યાધિ હોય એમાં બે ફેક્ટર હોય છે, એક એનાટોમી અને એક ફિઝિયોલોજી. એનાટોમી એટલે શું? તો તમારા શરીરમાં હોર્મોનનું પ્રમાણ કેવું છે, નોર્મલમાં છે કે નહીં, પ્રોલેક્ટિન નોર્મલમાં છે કે નહીં, એ બધી વસ્તુ એનાટોમિકલ છે. જેમ કે કોઈ ઓવ્યુલેશન થાય છે કે નહીં, જે ગર્ભાશય છે કે ફેલોપિયન ટ્યુબ છે એ હેલ્ધી છે કે નહીં, આ બધે બધી વસ્તુ એનાટોમિકલ વસ્તુમાં આવે છે. બીજું સૌથી વધારે મહત્વનું કે જે માસિક છે એ ક્વોલિટીવલી આવવું જરૂરી છે. અગાઉ જે મેં લક્ષણ એક્સપ્લેન કર્યા એ લક્ષણ વધારે મહત્વના છે. જ્યારે ક્વોલિટીવલી મેન્સ્ટ્રુએશન્સ ના આવે ત્યારે પણ ગર્ભધારણા અફેક્ટ થતી હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આપણી પાસે બે ગ્લાસમાં એક એક લીટર દૂધ છે, એક લીટર દૂધમાં એક પાણીવાળું છે અને એક ક્વોલિટીવલી વાળું છે, તો ગુણ જે છે એ બંનેના અલગ છે. જે ક્વોલિટી છે એના ગુણ આખા અલગ જ થવાના છે. એવી જ રીતે આ જે રિપોર્ટ નોર્મલ છે પણ જો એ ક્વોલિટીવલી મેન્સ્ટ્રુએશન નથી તો ગર્ભધારણા શક્ય બનતી નથી. એટલે સૌથી વધારે મહત્વનું જો કોઈ ફેક્ટર હોય તો એ આ ક્વોલિટીવલી મેન્સ્ટ્રુએશન છે. ઘણા તમે એવા પણ કેસ જોયા હશે કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે પણ છતાં ગર્ભધારણા થતી નથી, તો એમાં સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો એ આ માસિકના ક્વોલિટી ઉપર ધ્યાન અપાતું નથી. બીજું મહત્વનું એ કે આફ્ટરઓલ આ જ એક સંતાનને નિર્માણ કરવાની એક વિધિ છે, એટલે કે આ સૌભાગ્યની વાત છે. તો હસબન્ડ અને વાઇફ વચ્ચે બોન્ડિંગ હોવું જરૂરી છે. અત્યારના સમયમાં સ્ટ્રેસ કે બીજા કોઈ ફેક્ટર હોવાના કારણે ઇશ્યુ રહેવો જોઈએ એટલા સુધી જ વિચાર કરતા હોય છે લોકો. જ્યારે તમારો કોઈ એટેચમેન્ટ નથી તો એના કારણે જો એટેચમેન્ટ નહીં હોય તો રિલેશન પ્રોપર નહીં હોય, અને રિલેશન પ્રોપર નહીં હોય તો ગર્ભધારણા પણ જોવા મળતી નથી. એટલે આ નાનું ફેક્ટર છે પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અત્યારે આપણે ફિમેલ ઇન્ફર્ટિલિટીની વાત કરી રહ્યા છીએ પણ એવી જ રીતે મેલ ઇન્ફર્ટિલિટીના પણ અમુક કારણો છે કે જેમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય, મોર્ટિલિટી રેટ એટલે સ્પર્મ મૂવ ના થઈ શકતા હોય, ટેરેટોસ્પર્મિયા એટલે જેના એબનોર્મલ ફોર્મ હોય, આ બધા વસ્તુમાં કન્સિડર કરવામાં આવે છે. એટલે પુરુષ બીજ અને સ્ત્રી બીજ આ બંને જ્યારે પોટેન્શિયલ હોય ત્યારે ગર્ભધારણા શક્ય બનતી હોય. બિલકુલ દિગીશભાઈ, એવો આપણે એક દર્શક મિત્રનો સવાલ પણ લઈ લઈએ છીએ કે જે પ્રમાણે તમે કહ્યું કે લેટ મેરેજ છે, સ્ટ્રેસ છે, અને જે દર્શક મિત્રનો સવાલ છે એમાં કે ભાઈ એ લોકોએ પ્લાન કર્યું હતું કે ઇશ્યુ થોડું લેટ કરીએ અને જે સ્ટ્રેસ હતો બહુ હાર વર્કિંગ હાર્ડ અને એના લીધે જે ફાઉન્ડેશન જે વીક પડ્યું છે, જે તમને વાત કરી કે જે મેલ જે ઇન્ફર્ટિલિટી વાત છે ત્યાં જે સ્પર્મ ઓછા હોય છે અથવા તો સ્ત્રી બીજમાં જે ફિમેલમાં જે પ્રોબ્લેમ્સ હોય છે, તો એ ક્યાંય રિપોર્ટ્સમાં આવ્યું હોય તો એનું આપણે ઉપચાર એની ટિપ્સ શું આપણે કરી શકીએ? બેઝિકલી આયુર્વેદ અનુસાર જ્યારે વિચાર કરીએ ત્યારે પંચકર્માનો બહુ મોટો રોલ હોય છે, જે ડિટોક્સિફિકેશન મહત્વનું હોય છે. હવે સ્ત્રી વંધ્યત્વની જો વાત કરીએ તો એમાં ઘણા બધા ફેક્ટર હોય છે, જેમ કે PCOD એક નામનો કોમન ડિસઓર્ડર છે જેને પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ અથવા PCOS એટલે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ એવું કહેવામાં આવે છે. એટલે એમાં શું થતું હોય છે કે સ્ત્રી બીજ હોય એ પરિપક્વ અવસ્થા સુધી પહોંચતું નથી
અને પરિપક્વ અવસ્થા ન આવવાના કારણે ત્યાં આગળ એગ એટલે જે સ્ત્રીબીજ છે એ રિલીઝ થતું નથી, અને રિલીઝ નથી થતું એટલે ગર્ભધારણા થતી નથી. હવે એમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે, અત્યારે હું એના ઉપર ડિટેલમાં નથી જતો, પણ જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તમને એક 21 દિવસની મેડિસિન આપવામાં આવે છે કે તમારે આ 21 દિવસ લેવાની, અને તમે મેડિસિન બંધ કરો એટલે પછી પીરિયડ આવવાની શરૂઆત થઈ જાય. એટલે આફ્ટરઓલ એ રેડીમેડ હોર્મોન જ છે કે જેના કારણે કોર્પસ લ્યુટિયમ બિલ્ડઅપ થાય, મતલબ કોર્પસ લ્યુટિયમ બિલ્ડઅપ નથી થતું પણ પ્રોજેસ્ટેરોન બહારથી આપવામાં આવે, અને તમે ટ્રીટમેન્ટ બંધ કરો એટલે એ ડ્રોપ થાય અને પીરિયડ આવે. મતલબ એ મિકેનિકલ વસ્તુ છે, એટલે એ એક્ઝેક્ટલી ક્યુરેટિવ પર્પઝ પર કામ કરતું નથી. હા, પેશન્ટને સિમ્ટોમેટિક લાગે કે હા હું દવા લઉં છું એટલે મારે પીરિયડ આવી જાય છે, અને જેવું બંધ કરું એટલે પછી એઝ ઇટ ઇઝ થઈ જાય છે. તો પહેલાં આ જે ઇમ્બેલેન્સ છે એને કરેક્ટ કરવું જરૂરી હોય છે. બીજા એક એન્ડોમેટ્રોસિસ, એવા ઘણા બધા વ્યાધિ છે, અત્યારે હું એના તરફ નથી જતો, પણ પંચકર્મમાં જે વિરેચન નામની થેરેપી છે જેને ડિટોક્સિફિકેશન કહેવાય, જે કરવાથી હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ કરેક્ટ કરી શકાય છે. બ્લડનું એક્સેપ્ટન્સ ઇમ્પ્રૂવ થાય છે, અને આયુર્વેદમાં એક ઓબસ્ટ્રક્ટિવ એટલે અવરોધજન્ય પેથોલોજી હોય છે એના માટે એ વધારે હેલ્પફુલ થતી હોય છે. બીજી એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ આવે છે બસ્તી. બસ્તીથી શું થતું હોય છે, જેમ કે આ પીસીઓડી હોય કે એન્ડોમેટ્રોસિસ હોય, તો એ ઓવ્યુલેશનના ઇસ્યુઝ માટે એ અલગ અલગ પ્રકારની બસ્તી હોય છે કે જે આપવાથી એ સિસ્ટ ક્લિયર થતી હોય છે અને આપણને યોગ્ય એચિવમેન્ટ મળી શકતું હોય છે. તમે સ્ક્રીન પર હું તમને એક રિપોર્ટ શો કરું છું. ઇવન એલોપેથ સાયન્સના પ્રમાણે અમુક વાર એવું થતું હોય છે કે પીસીઓડી ક્યોર થતું નથી, પણ જો નિદાન યોગ્ય હોય તો આપણને યોગ્ય પરિણામ અવશ્ય મળી શકે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રિપોર્ટ છે એ બિફોર અને આફ્ટરનો, એ લગભગ 2 જ મહિનાનો ચેન્જીસ છે જે તમે નોટ કરી શકો છો. એટલે નિદાન મહત્વનું છે, જો નિદાન પ્રોપરલી કરવામાં આવે તો યોગ્ય ફાયદો આપણને થઈ શકે છે. બિલકુલ દિગીશભાઈ, જે આજે આપણો આયુર્વેદમાં જે ટોપિક છે ઇન્ફર્ટિલિટી વ્યંધત્વની જે વાત છે એમાં આપણે ઘણી બધી ચર્ચા છે અને દર્શક મિત્રોનો સવાલ છે, પરંતુ દર્શક મિત્રો અહીંયા સમય થયો છે કે વિરામ લેવાનો. આપણે વિરામ બાદ આપણા પ્રશ્નો પણ લઈશું અને આ અંગે આપણે એક સચોટ સલાહ મળી એવી આપણે ચર્ચા પણ કરીશું. બટ લેટ્સ હેવ અ શોર્ટ બ્રેક. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ મેળવો સચોટ માર્ગદર્શન આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી. નિહાળો દરરોજ સવારે 8 કલાકે GTPL ગુજરાતી પર. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરીથી એકવાર સ્વાગત છે આપણું કાર્યક્રમ આયુર્વેદમાં, અને આપણે જે આજનો જે ટોપિક છે ઇન્ફર્ટિલિટી વ્યંધત્વની જે વાત ચાલી રહી છે એમાં નિષ્ણાત ડૉક્ટર દિગીશભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આ સવાલો આપણે મોકલી શકો છો કાર્યક્રમમાં. દિગીશભાઈ, જે ચર્ચા ચાલી રહી છે એમાં આપણે એક જે એક દંપતીની વાત કરીએ કે એક સર્ટેન ટાઈમ પછી જે પ્રેગ્નન્સી માટે વિચારતા હોય છે, IUI IVFની વાત કરતા હોય છે, તો એ જે વે છે એ દરેક માટે શું દરેકને વિચારવો જરૂરી હોય છે, કેટલું કામ કરતું હોય છે, અને IUI IVF છે આપ વિસ્તારથી અમારા દર્શક મિત્રો સમજાવો. સારો સવાલ છે ને, અત્યારનો મોસ્ટ પોપ્યુલર ક્વેશ્ચન છે આ. બેઝિકલી એવું છે કે IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને IUI એટલે ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. એમાં શું ડિફરન્સ છે એ પણ હું બ્રીફમાં કહી દઉં. જ્યારે સ્ત્રીબીજ અને પુરુષ બીજ એ બંને બારે લેવામાં આવે અને એને ફર્ટિલાઇઝ કરવામાં આવે, અને જે એમ્બ્રિયો તૈયાર થાય એ ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે, જેને આપણે IVF કહીએ છીએ, અને IUI એટલે કલેક્ટેડ મોટાઇલ સ્પર્મ, એટલે જે સ્પર્મની મોર્ટિલિટી રેટ વધારે સારી હોય એ ખાલી સ્પર્મ ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે, જેને IUI કીધું છે. હવે બેઝિકલી આર્ટિફિશિયલી ફર્ટિલાઇઝેશનની એક આ મેથડ છે, પણ મારા મતે એ લાસ્ટ ઓપ્શન હોવો જોઈએ. અત્યારે કેવું થતું હોય છે કે સપોઝ દંપતી જ્યારે પ્રયત્ન કરે
ત્રણ મહિના ચાર મહિના કે જે પણ પાંચ એક મહિના જેવું થાય, ત્યાં એમનો સિનેરિયો એવો હોય છે કે એમના મધર કે એમના ફેમિલી પ્રેશરના કારણે એ આઈવીએફ અને આઈયુઆઈ તરફના સોલ્યુશન તરફનો વિચાર કરવાની શરૂઆત કરી દેતા હોય છે. પણ નેચરલ એટલે નેચરલનો પણ એક વે તમારે ચેક કરવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આર્ટિફિશિયલી વસ્તુ જે ડેવલપ થતી હોય છે એના ક્વોલિટીમાં કંઈક ચેન્જીસ આવતા હોય છે. બીજું શું છે કે ફેમિલી પ્રેશરના કારણે અને ગર્ભધારણા ન રહેવાના કારણે સ્ત્રી સૌથી વધારે સ્ટ્રેસ અવસ્થામાં હોય છે, એટલે નોર્મલી ઓવ્યુલેશન થતું નથી અને આવા આર્ટિફિશિયલ મેથડ તરફ જવાનું તૈયાર થવા માટે રેડી થઈ જાય છે કે હવે બસ હવે જે પણ થાય પણ આ ગર્ભધારણા મારે કરવી જ છે એમ. હવે આનો બીજો જે મને નોટ થયો છે વસ્તુ એ છે કે ગર્ભધારણા એક સૌભાગ્ય વસ્તુ છે, કારણ કે સ્ત્રીના ગુણ છે મમત્વ છે કરુણા છે સમર્પણ છે. જ્યારે કોઈ આર્ટિફિશિયલી એમ્બ્રિયો ડેવલપ થવામાં આવે તો જે મમત્વ છે ત્યાં ક્યાંક થોડો અભાવ જોવા મળતો હોય છે કે બસ હવે ગર્ભધારણા થાય એટલે હું આમાંથી છૂટું. જનરલી આવી લોકોની થોટ પ્રોસેસ ડેવલપ થતી હોય છે. અમુક કેસીસ એવા હોય છે કે જેમાં સ્પર્મ કાઉન્ટ ઝીરો હોય છે કે એવું છે, તો એવા કેસીસમાં જો તમે વિચાર કરો તો વસ્તુ યોગ્ય છે. અમુક ડૉક્ટરના આધારિત એમાં પણ સારા રિઝલ્ટ મળ્યા છે, પણ એ નો ડાઉટ ચેલેન્જિંગ છે તો અત્યારે હું એના વિશે કશું નહીં કહું. પણ આઈવીએફ અને આઈયુઆઈ નો ડાઉટ ટેકનોલોજી છે, પણ નેચરલી એને પ્રયત્ન કરવો જોઈએ. મારી પાસે 12 વાર આઈયુઆઈ કરીને આવેલા, 6-7 વાર આઈવીએફ કરીને આવેલા કેટલા પેશન્ટ આવે છે. જ્યારે હું એમને જનરલ પૂછું કે તમે આયુર્વેદનો વિચાર કેમ ના કર્યો, તો એ બે પ્રશ્ન મને મતલબ બે જવાબ આપે છે કે એક તો વાર લાગે, તો તમે 12 વાર આઈયુઆઈ અથવા આટલી વાર આઈવીએફ કર્યું એનો મતલબ એ અર્લી તો છે નહીં. અને બીજું કે જે તમે ચાન્સ આપો છો તો તમે આયુર્વેદને પણ એક ચાન્સ આપીને જુઓ. તમે જ્યાં કોઈ પણ રોગ હોય, એ ચાહે એલોપેથ સાયન્સ હોય ચાહે હોમિયોપેથ સાયન્સ હોય કે આયુર્વેદ હોય, આફ્ટરઓલ બધા સાયન્સ છે અને બધા પોટેન્શિયલ છે. જ્યારે એ લોજિકલ હોય ત્યારે જ એ સાયન્સ બને છે, અધરવાઇઝ એ સાયન્સ બનતું જ નથી. તો જે દરેક સાયન્સની પોટેન્શિયલ છે, તો જ્યારે નિદાન થશે તો જ યોગ્ય પરિણામ મળશે. જ્યારે તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ, ઇવન આયુર્વેદ ડૉક્ટર પાસે જાઓ, તો જો લક્ષણો આધારિત ટ્રીટમેન્ટ થાય તો જ તમને એનું યોગ્ય પરિણામ થઈ શકે. આજ તમે કોઈ પણ નેટ પર કે ક્યાંય તમે જો એવી કોઈ મેડિસિન જુઓ કે હા આ એક મેડિસિન દરેક પ્રકારના માસિક માટે રેગ્યુલેટ કરે છે કે દરેક પ્રકારના વંધ્યત્વમાં કામ કરે છે, તો એ મારા મતે અયોગ્ય છે. કારણ કે કોઈ એક કારણ નથી, જ્યાં સુધી એ કારણ કરેક્ટ નહીં થાય ત્યાં સુધી આપણને યોગ્ય ફાયદો નહીં થઈ શકે. એટલે દરેક વસ્તુનું નિદાન મહત્વનું છે, અને જ્યારે નિદાન થાય તો જ એનું યોગ્ય પરિણામ મળી શકે. બાકી માર્કેટમાં આજ સપોઝ કંઈક ઘણી બી મેડિસિન પણ અવેલેબલ છે, પણ જો નિદાન છે એટલે જ ડૉક્ટરની જરૂર છે, કારણ કે એમણે એનાલાઇસિસ કરેલું હોય છે. એટલે પ્રોપર નિદાન થવું જરૂરી છે, અને જો એ નિદાનથી એને કરવામાં આવે તો આપણને યોગ્ય ફાયદા થતા હોય છે. બીજું એક મહત્વનું AMH રિપોર્ટ એક હોય છે, એન્ટી મુલેરિયન હોર્મોન, મતલબ એવો કન્સેપ્ટ છે. હવે આ રિપોર્ટ વિશે થોડું બ્રીફમાં કહી દઉં કે એવો કન્સેપ્ટ છે કે જ્યારે બેબી ગર્લનો જન્મ થાય ત્યારે એક સ્ત્રીબીજ સાથે એનો જન્મ થાય છે, અને દરેક માસિકમાં એનો યુઝ થતો હોય છે. એટલે જનરલી ડૉક્ટર એગ રિઝર્વ એગ કેટલા છે એ ચેક કરતા હોય છે કે તેમને ગર્ભધારણા રહેવાની શક્યતા છે કે નહીં, બરાબર. પણ એલોપેથના અથવા મોડર્ન સાયન્સના કન્સેપ્ટ પ્રમાણે એવું છે કે AMH રિપોર્ટ ચેન્જ થતો નથી, પણ જ્યારે લક્ષણો વખત વિચાર કરવામાં આવે તો એમાં પણ ચેન્જીસ જોવા મળ્યા છે. અનુભવ આધારિત કહું છું. હું તમને એક રિપોર્ટ શેર કરું છું, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે AMH રિપોર્ટમાં પણ બિફોર અને આફ્ટરમાં એ ચેન્જીસ જોવા મળે છે. એટલે આ બે વસ્તુ આફ્ટરઓલ એ કેવું છે કે નિદાન અને એ આવશ્યકતા છે. IVF અને IUI ટેકનોલોજી છે, હું એનો વિરોધ નથી કરતો, પણ એનો યોગ્ય પ્રમાણે ઉપયોગ થવો જરૂરી છે. નોર્મલી ઓવ્યુલેશન જરૂરી હોય છે. આજે ઓવ્યુલેશનના
ટાઈમે ઇન્જેક્શન આપી અને ઓવ્યુલેશન કરવામાં આવે છે. હવે ઓવ્યુલેશનના ઘણા બધા સાઈડ ઇફેક્ટ છે, જેમ કે હોટ ફ્લેશિસ એટલે બોડીમાં ગરમી જ્યાદા વધારે લાગે, વેઇટ ગેઇન થાય, મૂડ સ્વિંગ થાય, તો આ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એટલે નેચરલી ટ્રાય કરવો જોઈએ. નેચરલી જો નથી તો લાસ્ટ ઓપ્શન આઈવીએફ અને આઈયુઆઈ હોય તો એ યોગ્ય છે, પણ એ લાસ્ટ હોવો જોઈએ, ફર્સ્ટ નહીં. બિલકુલ દિગીશભાઈ, તમારા જે કહેવા પ્રમાણે બહુ ખૂબ ખૂબ સુંદર વાત કરી કે એક આર્ટિફિશિયલ જે પ્રેગ્નન્સીની જે વાત છે અને જે જે એક્સપેન્સીસ જે હોય છે આઈવીએફમાં, એમાં 5-6 સાયકલ સુધી થતું હોય છે, 4 સાયકલ સુધી બી પ્રયત્ન થતા હોય છે, તો ઇઝ અ મોસ્ટ એક્સપેન્સિવ. અને દર્શક મિત્રોનો એવા સવાલ પણ હોય છે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે એ વસ્તુ થઈ કે જો એનું જે ફાઉન્ડેશન છે બેઝિક એ આયુર્વેદની જે રસ્તે છે, તમે જે પ્રમાણે વાત કરી એ ખરેખર આઈ થિંક મને લાગ્યું કે બેનિફિશિયલ થઈ શકે અને એ જ સાચું છે એવું લાગ્યું. દિગીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે જે દર્શક મિત્રોના જે સવાલ હતા ઇનફર્ટિલિટી અને વ્યંધત્વના જે સબ્જેક્ટમાં તમે ખૂબ જ સારા માર્ગદર્શનો આપ્યા અને જે દર્શક મિત્રોને સમજી શકાય એ પ્રમાણે આપણે એ લોકોને વીમાં ડિસ્કસ કર્યું. દર્શક મિત્રો, ફરીથી આપણે આયુર્વેદમાં આવતા એપિસોડમાં નવા કોઈ સબ્જેક્ટ સાથે એક્સપર્ટ સાથે વાત કરીશું, પરંતુ અત્યારે મને અને દિગીશભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાળ, આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ.